નમસ્કાર, એસ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું શું જઈને નજર નાખી મહત્વના સમાચારો પર. તો જેતપુરમાં થયેલા ચકચારી મગફળી કૌભાંડની યોગ્ય તપાસ કરવામાં આવી નથી અને ખેડૂતોને ન્યાય મળ્યો નથી. આવા આક્ષેપો સાથે વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ અમદાવાદ ખાતે 3 દિવસ માટે ભૂખ હડતાલનું આયોજન કર્યું છે. જેતપુરમાં નાફેડ દ્વારા થયેલા મગફળી કૌભાંડને લઈને કોંગ્રેસ આક્રમક બની છે. જે મામલે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી આજથી 3 દિવસ સુધી ભૂખ હડતાલ પર ઉતર્યા છે. ઉપવાસ પહેલા તેઓ સાબરમતી ગાંધી આશ્રમમાં પહોંચ્યા હતા અને ત્યાં તેમણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શીશ ઝુકાવી નમન કર્યા હતા. ત્યારબાદ તેઓ ઉપવાસ પર ઉતર્યા હતા. જેતપુરના પેડલા ખાતેથી શરૂ કરાયેલા ધરણાનો સિલસિલો અમદાવાદ સુધી પહોંચ્યો છે. ધાનાણી આ મામલે ઉગ્ર વિરોધ નોંધાવીને સરકારને આડે હાથ લઈ રહ્યા છે અને એક બાદ એક પ્રહાર કરી સરકારની મુશ્કેલીઓ વધારી રહ્યા છે. પરેશ ધાનાણી સાથે ધારાસભ્ય સિદ્ધાર્થ પરમાર પણ જોડાયા હતા. તેમજ NSUI દ્વારા પર પરેશ ધાનાણી સમર્થન આપવામાં આવ્યું હતું. સાબરમતીના સંત ગાંધી આશ્રમની અંદર પૂજ્ય બાપુના આશીર્વાદ લઈ અને સત્યને ઉજાગર કરવાની લડાઈનો આરંભ કરશું અને સમગ્ર ગુજરાતીઓના આશીર્વાદ સાથે 4000 કરોડના કૌભાંડમાં સત્ય બહાર આવે, દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય, મગફળીમાં માટે કોણે ભેળવી એવા ગુનેગારોને સજા થાય, એટલા માટે પૂજ્ય બાપુના ચરણોમાં પ્રાર્થના કરી ગુજરાતની જનતાના આશીર્વાદ સાથે સત્યને ઉજાગર કરવાનું આંદોલન શરૂ કરશું. પૂજ્ય બાપુના ચરણોમાં આશીર્વાદ લઈ અને કાર્યક્રમની કેમેરામેન જયવીર રાઠોડ સાથે દિવ્યેશ નશીત, NS ગુજરાત ન્યૂઝ અમદાવાદ.